હેલો વ્યુઅર્સ, ફરી એક વખત મારા ક્લાસમાં તમારું સ્વાગત છે. ગઈકાલે આપણે પરિવાર શ્રેણી ડિસ્કસ કર્યો હતો. આજે એના આધારિત એના બીજા પણ પ્રકાર છે એની આપણે ચર્ચા કરી, એ છે સમમિત શ્રેણી અને વિષમમિત શ્રેણી. આ ઘણા જ ઉપયોગી છે અને આનો ઉપયોગ આપણે નિશ્ચયકમાં પણ શોર્ટ મેથડમાં કરીશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે સમમિત શ્રેણી છે શું. તો પહેલું છે સમમિત શ્રેણી. તો એની વ્યાખ્યા છે, જો ચોરસ શ્રેણી એ એ આઈ જે માટે એ ડેશ બરાબર એ, એટલે કે જેનો પરિવર્ત એ શ્રેણીક પોતે આવે તેવા શ્રેણીકને શું કહે છે? સમમિત શ્રેણીક. હવે આવું ત્યારે જ બને કે જ્યારે એ આઈ જે બરાબર એ જી આઈ. હવે આ કહેવા શું માગે છે હું તમને ઉદાહરણથી સમજાવું મિત્રો. તો જો અહીંયા મેં એક શ્રેણીક લીધો છે રૂટ થ્રી ટુ થ્રી ટુ માઇનસ વન માઇનસ વન થ્રી માઇનસ વન વન. હવે મારે એનો ડેશ શોધવો છે. તો આ પ્રમાણે તમને ખબર પડી ગઈ, પ્રથમ હાર પ્રથમ સ્તંભ, દ્વિતીય હાર દ્વિતીય સ્તંભ, તૃતીય હાર તૃતીય સ્તંભ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ ક્રોસ ઘટકો સરખા હોય ને ત્યારે જ મિત્રો એ ડેશ અને એનું મૂલ્ય સમાન આવે છે. તો એ જ કહે છે કે જો આ કોણ છે, એ વન ટુ છે અને આ છે એ ટુ વન, તો બંને સમાન હોવા જોઈએ, એટલે કે આઈ જે બરાબર જે આઈ ઘટક થવો જોઈએ, તો જ એ ડેશનું મૂલ્ય એ જેટલું આવે. તો આપણે એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. તો તમે સમમિત શ્રેણીમાં ખબર પડી ગઈ. તો હવે વિષમમિત શ્રેણી કોને કહે છે? તો વિષમમિત શ્રેણી આ રહ્યો મિત્રો, એની વ્યાખ્યા વાંચીએ. જો ચોરસ શ્રેણીક એ એ આઈ જે માટે એ ડેશ બરાબર માઇનસ એ, એ ડેશ બરાબર શું થશે મિત્રો? માઇનસ એ થાય તો એને વિષમમિત શ્રેણી કહે છે. હવે એના માટે મેં બે મુદ્દા અહીંયા લખેલા છે કે એક મુદ્દો છે એ જે આઈ બરાબર માઇનસ આઈ છે અને બીજો છે એ આઈ આઈ જીરો. તો એ કેવી રીતે? તો અહીંયા જો ઉદાહરણથી સમજીએ, એક શ્રેણીક લીધો છે મેં એ લખેલો જ છે. હવે એનો ડેશ મેં શોધ્યો. તો જો પ્રથમ હાર પ્રથમ સ્તંભ, તૃતીય હાર તૃતીય સ્તંભ, તૃતીય હાર તૃતીય સ્તંભ, બરાબર. હવે એ આવતો નથી, તમે જોઈ શકો છો અહીંયા ઈ છે, અહીંયા માઇનસ ઈ છે, અહીંયા માઇનસ ઈ, તો અહીંયા ઈ. ધેટ મીન્સ અહીંયાથી હું માઇનસ કોમન કાઢું તો પાછો મને એ મળશે, તો માઇનસ એ થઈ ગયો. તો હવે અહીંયા તમે જોશો તો એનો વિકર્ણ ઝીરો ઝીરો છે. વિકર્ણના ઘટકો એટલે કોણ મિત્રો? એ વન વન, એ ટુ ટુ અને એ થ્રી થ્રી. એટલે અહીંયા એ આઈ આઈ ઝીરો બતાવ્યો છે. બીજું વસ્તુ, આ એક પ્લસ છે તો બીજો માઇનસ છે, માઇનસ છે તો પ્લસ, માઇનસ છે તો પ્લસ, એટલે કે એ જી આઈ બરાબર માઇનસ આઈ જે. એટલે વન ટુ જો પ્લસ હોય તો ટુ વન શું હશે? માઇનસ. એટલે એ લખ્યું છે. જ્યારે આઈ અને જે સમાન ના હોય તો બંને ઘટકોના ચિહ્નો વિરોધ હોય છે. હવે જો બંનેની વેલ્યુ સરખી કરી દઈએ તો આઈ આઈ થઈ જશે, અહીંયા પણ આઈ આઈ માઇનસ આમ આવશે, તો ઓટોમેટિક વિકર્ણ ઘટક ઝીરો મળી જશે. તો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે. હવે નિશ્ચયકમાં આનો એક આગળ ઉપયોગ છે, હું તમને એ વખત સમજાવીશ. ચલો તો આના રિલેટેડ જે દાખલા છે એ આપણે ગણી લઈએ. તો પહેલામાં પહેલો દાખલો છે ક્વેશ્ચન નંબર 7. એમાં પહેલું છે કે શ્રેણીક એ આપેલો છે સમમિત છે એવું તમારે. ચલો તો એનો એક દાખલો લઈ લઈએ, ક્વેશ્ચન નંબર 7. તો જુઓ, એ શ્રેણીક આપેલો છે, તમારે સમમિત સાબિત કરવો. હવે સમમિતનું ગુણધર્મ શું છે મિત્રો? એ ડેશ બરાબર એ થવો જોઈએ. તો પહેલાં આપણે ડેશ શોધી નાખીએ. તો એનો એ ડેશ હવે બધાને સારી રીતે શોધતા આવડી ગયો છે, તો એ મેં શોધી નાખ્યો છે અહીંયા. હવે તમે જોશો કે બંનેની વેલ્યુ કેવી આવે છે સરખી, તો એ ડેશ બરાબર એ થવાથી શું થઈ જશે અહીંયા? તો કે સમમિત શ્રેણીક સાબિત થાય છે. હવે આનો ભાગ બે એવો છે કે શ્રેણીક એ તમને આપેલો છે ને તમારે વિષમમિત સાબિત કરવાનો છે. તો માઇનસ કોમન કાઢશો તમે તો એ ડેશમાંથી, તો તમને શું થઈ જશે? એ ડેશ બરાબર માઇનસ એ થઈ જશે. તો એના પરથી સાબિત થઈ જશે કે શ્રેણીક કેવો છે? વિષમમિત. ચલો તો હવે ક્વેશ્ચન 8 ચાલુ કરીએ આપણે. ક્વેશ્ચન 8 છે, શ્રેણીક એ આપેલું છે, તમારે ચકાસવાનું છે કે એ પ્લસ એ ડેશ સમમિત છે અને એ માઇનસ એ ડેશ વિષમિત છે. તો પ્રથમ આપણે એ ડેશ શોધી નાખીએ, કારણ કે આપણે એ પ્લસ એ ડેશ અને એ માઇનસ એ ડેશ છે. તો અહીંયા મેં એ ડેશ શોધી નાખ્યો છે. તો હવે એ પ્લસ એ ડેશ શોધી અને મેં પી નામ આપ્યું છે, કારણ કે સમમિત સાબિત કરવા માટે એ પ્લસ એ ડેશનું મારે ડેશ શોધવો પડશે. તો એક શ્રેણીક નામ આપી દઈશ તો ઇઝી પડશે. તો અહીંયા એ પ્લસ એ ડેશ કરી બંનેનો સરવાળો કર્યો છે, એ અને એ ડેશનો, તો મને કોણ મળી જશે? શ્રેણીક પી. હવે એનો ડેશ શોધીશ તો મને આખો પી પાછો મળે છે. તો સાબિત થઈ ગયું કે એ પ્લસ એ ડેશ કયો છે? સમમિત. એવી જ રીતે એ માઇનસ એ ડેશ શોધું છું અને મેં એને કયું નામ આપ્યું છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે એ માઇનસ એ ડેશમાં ઝીરો ઝીરો માઇનસ વન વન આવે છે. તો આ તો આપણને જોઈને જ ખબર પડી ગઈ કે શું છે. તો કે આમાંથી હું માઇનસ કોમન કાઢીશ ત્યારે જ મને એ માઇનસ એ ડેશ મળશે ક્યુ ડેશમાંથી. તો ક્યુ ડેશ ઇક્વલ્સ ટુ માઇનસ ક્યુ, તો એ માઇનસ એ ડેશ કેવો છે? વિષમિત, બરાબર. તો આ પ્રમાણે તમે ક્વેશ્ચન 9 પણ કરી શકશો.
ચલો હવે એક અગત્યની જે પ્રોપર્ટી છે અથવા તો પ્રમેય છે એનો આપણે ડિસ્કસ કરવાનો છે, જેનો દાખલો આ વખતે પણ પૂછાયો હતો બોર્ડની અંદર. તો એ છે શ્રેણિકની સંમિત અને વિષમિત શ્રેણિકના સરવાળા તરીકેની અભિવ્યક્તિ. એટલે કે કોઈક શ્રેણિક આપ્યો હોય તો તમારે સંમિત અને વિષમિતના સરવાળા તરીકે દર્શાવવાનો છે. તો એ કેવી રીતે? તો મેં અહીંયા શ્રેણિક એ લીધો છે. હવે બે વડે ગુણતા અને બે વડે ભાગતા ટુ એ મળશે મને. ટુ એના બે ભાગ થાય મિત્રો, એ પ્લસ એ ડેસ, અહીંયા એ પ્લસ એ. હવે હું અહીંયા એ ડેસ અને માઇનસ એ ડેસ ઉમેરું છું, બરાબર? ઉમેરતા અને બાદ કરતા હવે એક દ્વિતીયાંશ બંનેને આપી દઈશું. આખો પી થશે અને આખો શું થશે? ક્યુ. આપણે આગળ જ સાબિત કર્યું કે આ કોણ છે સંમિત અને આ કોણ છે વિસંમિત. તો એનું સર બે શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્તિ થઈ ગઈ કે એક શ્રેણિક કયો મળશે પી અને બીજો શ્રેણિક કયો મળશે ક્યુ. તો પી થશે સંમિત અને ક્યુ થશે વિસંમિત. આનો એક દાખલો આપણી એક્સરસાઇઝમાં આપેલો છે તો એ આપણે જોઈ લઈએ. તો ક્વેશ્ચન 10 છે, નીચેના પ્રત્યેક શ્રેણિકના એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. તો શ્રેણિક એ આપેલ છે મિત્રો, એના પરથી મેં એડ્રેસ શોધ્યું. હવે આપણે જે પ્રમેય શીખ્યા છે એ પ્રમાણે પી શોધવાનો, હાફ એ પ્લસ એ ડેસ. તો એનું મૂલ્ય આ મળશે. તમે પીનો ડેશ શોધશો તો એ પી જેટલો જ થશે, તો પી સંમિત છે એવું સાબિત થઈ ગયું. એવી રીતે ક્યુનું મૂલ્ય શોધવાનું છે, હાફ એ માઇનસ એ ડેસ. તો તમને આ જવાબ મળશે. એ ક્યુમાંથી ક્યુ ડેસ શોધવાનું, તો ક્યુ ડેસમાંથી માઇનસ કોમન કરશો ત્યારે તમને ક્યુ પાછો મળશે. તો ક્યુ વિસંમિત સાબિત થઈ ગયું. હવે પી પ્લસ તમે ક્યુ કરશો તો તમને એ જેટલો જવાબ મળશે. કોના જેટલો મિત્રો? એ જેટલો, બરાબર? તો અહીંયા એની સંમિત અને વિસંમિતના સરવાળા તરીકેની અભિવ્યક્તિ દર્શાવી શકાય છે. તો હવે આના ત્રણ ભાગ બીજા બાકી રહ્યા છે, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, જે તમારે જાતે ટ્રાય કરવાના છે. હવે આપણે બે એમસીક્યુ ડિસ્કસ કરી લઈએ, એના સાથે આપણી એક્સરસાઇઝ પણ પૂર્ણ થશે અને આપણા બે ઇમ્પોર્ટન્ટ ટોપિક પરિવર્ત શ્રેણિક તેમજ સંમિત અને વિસંમિત શ્રેણિક પણ પૂરા થઈ જશે. તો ક્વેશ્ચન 11 જોઈએ આપણે. જો એ અને બી સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિક હોય તો એ બી માઇનસ બી એ ખાલી જગ્યા હોય. અહીંયા તમને ચાર ઓપ્શન આપ્યા છે, એમાં સંમિત અને વિસંમિત છે અને શૂન્ય અને એકમ શ્રેણિક છે. હવે સંમિત અને વિસંમિતનું પહેલું એ છે કે તમારે જે શ્રેણિક આપ્યો હોય એનો શું શોધવો પડે? ડેશ. તો આ બે પર હું જો ગૌર કરીએ, આપણે આ બેને ધ્યાનમાં લઈએ તો આનો ડેશ શોધવો પડે. તો અહીંયા એનું ડેશ શોધું છું. હવે એવું કહ્યું છે કે એ અને બી સંમિત છે, સંમિત હોય તો બંનેના ડેશ એ બંને જેટલા જ હોય, એટલે એ ડેશ બરાબર એ અને બી ડેશ બરાબર બી મને મળી ગયું. હવે ડેશ આપ્યો છે તો આનો જ ડેશ શોધીએ આપણે, કારણ કે પેલા બે એના પણ ડેશ જ આપેલા. તો આનો ડેશ લઈ આપે તો એ બીનો હોલ ડેશ. તો શું થશે? બાદબાકીમાં હમણાં જોયું એ માઇનસ બીનો હોલ ડેશ હોય તો એ ડેશ માઇનસ બી ડેશ થાય. તો આને ડેશ સેપરેટ આપીએ અને આને ડેશ સેપરેટ આપીએ અને માઇનસ એઝ ઇટ ઇઝ. હવે જો ગુણાકારનો નિયમ યાદ કરો, એ બીનો હોલ ડેશ હોય તો શું થાય? બી ડેશ એ ડેશ. બીજો શ્રેણિક પ્રથમ આવે ને પ્રથમ શ્રેણિક બીજો જતો, સેમ એવું અહીંયા થશે, એ ડેશ બી ડેશ. હવે એ ડેશ એ જેટલો, બી ડેશ બી જેટલો અહીંયા કિંમત મૂકીશું. તો અહીંયા એ બી માઇનસ બી એ છે એની જગ્યાએ બી એ માઇનસ એ બી આવે છે. માઇનસ કોમન કાઢી લઈશું તો તમે જોઈ શકો હોલ્ડેસમાં માઇનસ કોમન આવ્યું, તો કયો શ્રેણિક થયો? વિસંમિત શ્રેણિક. હવે ક્વેશ્ચન નંબર 12 જે છેલ્લો છે આ એક્સરસાઇઝનો, જો આલ્ફાનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો એ પ્લસ એડેસ બરાબર આઈ થાય. એ તમને આપેલ છે અને તમારે ચાર ઓપ્શનમાંથી કોઈ એક જવાબ કહેવાનો છે. તો એ પ્લસ એડેસ બરાબર આઈ કરવાનું. તો પહેલાં એ લખી દીધું, એડેસ તો બધાને શોધતા આવડે જ છે. પ્રથમ હર પ્રથમ સ્તંભ, દ્વિતીય દ્વિતીય સ્તંભ, સરવાળો કરીએ, ટુ કોસ આલ્ફા ઝીરો, ઝીરો ટુ કોસ આલ્ફા મળશે. તો ચલો કમ્પેર કરીએ, ટુ કોસ આલ્ફા બરાબર વન, તો કોસ આલ્ફા બરાબર એક દ્વિતીયાંશ. કોસમાં વેલ્યુ એક દ્વિતીયાંશ ક્યારે થાય? ખૂણો કેટલો હોય? 60. તો આપણો ઓપ્શન કયો આવશે? બી. થેન્ક યુ ફ્રેન્ડ્સ, અહીંયા તમારું ચેપ્ટર 3નું એક ઇમ્પોર્ટન્ટ ટોપિક અને એક ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ પૂરી થાય છે. આઈ હોપ યુ લાઇક માય વિડીયોઝ. પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઈબ.